7.11 કાગળનું રિસાયકલિંગ, બરાબર. તો કાગળનું રિસાયકલિંગ એટલે કે આપણે જો આપણે પસ્તીમાં છે, બરાબર છે, પેપર આપીએ છીએ, પછી નોટબુકને કાગળ આપીએ છીએ, તે કાગળનું શું થાય, બરાબર? આ કાગળ પર ઇંકથી લખેલું છે, પ્રિન્ટ થયેલી છે, બરાબર છે. તો આ રિસાયકલિંગ થાય તો આમાંથી પુનઃ જે પહેલાં જેવો કાગળ હતો એ બને, બરાબર છે. એ પસ્તીવાળો લઈ જાય, પછી આગળ રિસાયકલિંગ મશીનોમાં જાય અને એમાંથી એ પાછું નવો કાગળ બને. તો કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ, બરાબર છે. એનાથી શું થાય, વૃક્ષોનો બચાવ થાય, બરાબર. અહીં આપ્યું છે, 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે. એટલે કે મોટા જે 17 વૃક્ષો હોય એને કાપીએ તો 1 ટન, 1 ટનનો મતલબ થાય છે 1000 કિલો, બરાબર. 1000 કિલો કાગળ બનાવવું હોય એટલે 17 વૃક્ષો કાપવામાં આવે. તો એનો ઉપાય છે કે કાગળનું રિસાયકલિંગ કરવું, બરાબર છે. આપણે કાગળની બચત કરવી જોઈએ, બરાબર છે. કાગળ બચાવીશું તો વૃક્ષો બચશે, વૃક્ષો બચશે તો વન પણ બચશે, કુદરતી સંપત્તિ બચશે, બરાબર છે. કે ઉપયોગ માટે કાગળને 5-7 વખત રિસાયકલ કરી શકાય છે. એટલે કે આ કાગળ છે પહેલી વખત બનાવ્યું, ફરી પાછું એમાંથી રિસાયકલિંગ મશીનમાંથી ફરીથી બીજી વખત કોરો કાગળ બનાવો, ફરી ત્રીજી વખત, ચોથી વખત, 5-7 વખત એને રિસાયકલ કરી શકાય છે. જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે એક વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ. તો એક વિદ્યાર્થી એક દિવસમાં એક કાગળ બચાવે છે, બરાબર છે. તો એક વર્ષમાં કેટલા થશે, 365 કાગળ, બરાબર છે. 365 એટલે કે આપણી આ જે ચોપડી છે લગભગ 300 પાના જેટલી હશે, 365 પાના જેટલી. હવે આનું વજન આપણે જોવા જઈએ તો 1.5 કિલો જેવું હશે, બરાબર. તો આપણે જોઈએ તમારા ક્લાસના 50 વિદ્યાર્થીઓ બચાવે, બરાબર છે, અને એવી રીતે આખા સ્કૂલના બચાવે તો આપણે જોઈએ તો કેટલા બધા વૃક્ષો બચી જાય, બરાબર છે. આપણે કાગળનો બચાવ કરવો જોઈએ, એટલે કે આપણે વ્યર્થમાં એને બગાડવાના જોઈએ, કોરા રાખીને આપણે ફેંકી દઈએ એવું ના કરવું જોઈએ, બરાબર છે. તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ, પસ્તીમાં આપવા જોઈએ. આપણે જો જમીનમાં ફેંકી દઈએ, કચરામાં ફેંકી દઈએ, એના કરતાં પસ્તીમાં આપવા સારા. તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ બચાવીશું એવું નથી, પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત કરી શકું. તો કાગળ કેવી રીતે બને છે, તો જે વૃક્ષ છે એનું લાકડું છે, એમાંથી એક માવો બનાવવામાં આવે, બરાબર છે. પછી એમાં અમુક રસાયણો નાખવામાં આવે જેથી કાગળ ધોળો થાય, કારણ કે આપણે લાકડાનો માવો ધોળો નથી હોતો, બરાબર છે. પછી એમાં પાણી પણ નાખવામાં આવે, માવો બનાવવામાં આવે એટલે પોચો માવો બનાવવામાં આવે, લાકડું કડક હોય, અને એમાંથી એ પ્રક્રિયા કરીને કાગળ બનાવવામાં આવે, બરાબર છે. તો આપણે કાગળ બચાવીશું એટલે શું, પાણી પણ બચાવીશું, કારણ કે પાણી પણ આપણે જરૂરી છે જીવન માટે, અને ઊર્જા. તો એ જે મશીનો જે ચાલતા હશે જે કાગળ ઉત્પાદનના, એ ઊર્જાથી ચાલશે, એટલે કે વીજળીથી ચાલશે, ઇલેક્ટ્રિસિટી, તેની પણ બચત થશે. તેની સાથે સાથે કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો થશે. અમુક રસાયણો વપરાતા હોય જેથી કાગળ લાંબો સમય સુધી પીળો ના પડે, બરાબર છે. એની સફેદી વધારવા માટે વપરાય, એને બનાવવામાં વપરાય રસાયણો, બરાબર છે. તે બધાનો પણ બચાવ થશે. એટલે કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ અને એનો ખોટો વ્યર્થ ઉપયોગ ના કરવો જોઈએ, જરૂર હોય ત્યાં જ કરવો જોઈએ. 7.12 પુનઃવનીકરણ. પુનઃવનીકરણ એટલે કે વૃક્ષો વાવવા, બરાબર છે. વનમાં આપણે વૃક્ષો વાવવા, આપણે ઘર આંગણે વાવવા, જેથી વૃક્ષો વધે, હવામાં ઓક્સિજન વધે, બરાબર છે. વન નાબૂદીનો જવાબ પુનઃવનીકરણ છે. વન નાબૂ એટલે કે વૃક્ષો કાપી નાખ્યા, તો પુનઃવનીકરણ એટલે કે વૃક્ષોને ઉગાડવા. પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા, નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. તો નવા વૃક્ષોની રોપણી છે તો નાના છોડ ઉગાડી શકીએ, કાં તો પછી બિયા નાખી શકીએ જમીનમાં, જેથી જ્યારે વરસાદ આવે ત્યારે ઉગવા માંડે. રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે. તો એ જે જંગલમાં જે જોવા મળતા વૃક્ષો હોય છે એ શું હોય છે, એની આબોહવા અને બધાને અનુરૂપ હોય છે, અનુકૂળ હોય છે જંગલને. એટલે જો એ જ વૃક્ષો ઉગાડીએ તો વધારે જલ્દી ઉગે અને સારી રીતે ઉગે. આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. તો આપણે કાગળ બનાવવા માટે કાપીએ છીએ, પછી બળતણ માટે કાપીએ છીએ, ફર્નિચર બનાવવા કાપીએ છીએ,
તો એ બધા જે કાપેલા છે એ તો આપણે ઉગાડવા જ જોઈએ, કારણ કે